Welcome to digital classroom of CCSIT College, Junagadh. Now, start our practical organic qualitative analysis. એમાં આવે છે આપણે કયો પ્રેક્ટિકલ પૂછ્યો ફોર્થ નંબર આ છે આપણો એમ ફર્સ્ટ આવે છે આઈડેન્ટિફિકેશન ઓફ નેચર જેમાં આપણે ફાઇન્ડ કરશું કે આપણા કમ્પાઉન્ડ નેચર કયો છે એસિડ ફિનોલ બેઝ કે ન્યુટ્રલ છે કે નહીં એ ચેક કરશું એમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે કેમિકલ નેચર ફોર એસિડ પહેલાં તો આપણે શું લેશું એક ટેસ્ટ ટ્યુબમાં આપણો કમ્પાઉન્ડ લેશું ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈએ પછી એમાં શું એડ કરશું લિટલ અમાઉન્ટ ઓફ સોડિયમ બાયકાર્બોનેટ જો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરતા CO2ના ઇફર્મન્સિસ આવે એટલે કે ઉભરા આવે તો આપણે એવું માની શકીએ કે આપણા કમ્પાઉન્ડ નેચર છે એ એસિડ હોઈ શકે અહીંયા CO2ના ઇફર્મન્સિસ આવે છે હવે જોઈએ કે આપણો કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ થાય છે કે નહીં બાયકાર્બોનેટમાં જો બાયકાર્બોનેટ ડિઝોલ્વ થાય તો ફર્ધર આપણે શું એમાં એડ કરશું HCl અહીંયા જો ધીમે ધીમે ડિઝોલ્વ થવાનું શરૂ છે આ ડિઝોલ્વ થઈ ગયો છે કમ્પાઉન્ડ હવે આપણે એમાં શું એડ કરશું કન્સન્ટ્રેટેડ HCl જો કન્સન્ટ્રેટેડ HCl એડ કરતા કમ્પાઉન્ડ છે રિફોર્મ થાય એટલે કે ફર્ધર પાછો આપણે એને એ કમ્પાઉન્ડ મળે એટલે કે રીપીપીટીસ આવે તો શું પ્રેઝન્ટ હોય આપણા કમ્પાઉન્ડનો નેચર છે એ શું હોઈ શકે એસિડ એટલે અહીંયા આપણા કમ્પાઉન્ડનો નેચર છે એ એસિડ છે હવે આવે છે પ્રાઇમરી ટેસ્ટ આમાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટ સ્ટેટ આપણો છે સોલિડ જ્યારે સોલિડ હોય ત્યારે શું પ્રેઝન્ટ હોય સમ એસિડ ફિનોલ એમાઇન્સ કાર્બોહાઇડ્રેટ એમાઇડ એનિરાઇડ ઇટીસી મે બી પ્રેઝન્ટ પછી સેકન્ડ નંબર ઉપર આવે છે કલર તો આપણા કમ્પાઉન્ડનો કલર છે કલરલેસ અથવા તો વ્હાઇટ તેમાં શું હોય કાર્બોક્સિલિક એસિડ એમાઇડ કાર્બોહાઇડ્રેટ યુરિયા થાયુરિયા મે બી પ્રેઝન્ટ પછી થર્ડ નંબર ઉપર શું આવે છે ઓર્ડર તો અહીંયા આપણા કમ્પાઉન્ડની કોઈ ઓર્ડર સ્પેસિફિક છે નહીં તો તમારે શું આવે કમ્પાઉન્ડની ઓર્ડર છે એ ઓર્ડર લેસ ઇમિશન ટેસ્ટ તેમાં શું આવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેલા પોર્સેલિન પીસ લેશું એની ઇમ્પ્યુરિટી રિમૂવ કરશું પછી આપણે શું એમાં એડ કરશું આપણો કમ્પાઉન્ડ છે એ એમાં એડ કરશું પછી ફર્ધર આપણે એને હીટ કરશું જો કમ્પાઉન્ડને હીટ કરો તો કેવી ફ્લેમ આવે છે આપણે જોઈએ સૂટી આવે છે કે નોન સૂટી ફ્લેમ આવે છે તો અહીંયા આપણા કમ્પાઉન્ડની સૂટી ફ્લેમ આવે છે એટલે ધુમાડા સાથે સળગે છે સી આપણો કમ્પાઉન્ડ છે ત્યારે ધુમાડા સાથે સળગે છે તો આપણા કમ્પાઉન્ડનો ઇગ્નિશન ટેસ્ટનું રિઝલ્ટ શું છે એરોમેટિક કમ્પાઉન્ડ છે એ પ્રેઝન્ટ છે કોપરફુલ ટેસ્ટ ફર્ધર પહેલાં તો આપણે શું કરશું એમાં કોપરને હીટ કરશું જેથી કરીને એનો ગ્રીન કલર જતો રહે ગ્રીન કલર કમ્પ્લીટલી જતો રહે પછી આપણે એમાં એડ કરશું આપણો કમ્પાઉન્ડ જો કમ્પાઉન્ડને હીટ કરતા ગ્રીન કલરની ફ્લેમ આવે તો શું પ્રેઝન્ટ હોય હેલોજન યુરિયા અથવા તો થાયુરિયા છે એ પ્રેઝન્ટ હોઈ શકે પણ અહીંયા કંઈ એવું ઓબ્ઝર્વ થતું નથી તો હેલોજન કમ્પાઉન્ડ છે એબસન્ટ છે હવે આવે છે સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લઈશું એક્વાઇઝ સોલ્યુશન એટલે કે વોટરમાં બનાવેલું સોલ્યુશન આપણા કમ્પાઉન્ડનું કમ્પાઉન્ડને વોટરમાં ડિઝોલ્વ કરશું પછી આપણે એમાં એડ કરશું ડાયલ્યુટ KMnO4 તો ડાયલ્યુટ KMnO4 એડ કરતા KMnO4નો કલર ડિસઅપિયર ન થાય તો શું પ્રેઝન્ટ હોય સેચ્યુરેટેડ સબસ્ટન્સ એ પ્રેઝન્ટ હોય તો અહીંયા KMnO4નો કલર છે ડિસઅપિયર થતો નથી તો શું પ્રેઝન્ટ છે સેચ્યુરેટેડ સબસ્ટન્સ છે પ્રેઝન્ટ છે હવે આવે છે એફિશિયન્સી ટેસ્ટ એમાં એક્વાઇઝ સોલ્યુશન લેવાનું સબસ્ટન્સનું એ તો તમને ખબર જ છે કેવી રીતે બનાવવાનું પછી આવે છે ન્યુટ્રલ એફિશિયન્સી તો એમ ન્યુટ્રલ એફિશિયન્સીમાં શું કરવાનું એક્વાઇઝ એફિશિયન્સી લેવાનું એમાં 1:2 ડ્રોપ NH4OHનું સોલ્યુશન એડ કરવાનું એડ કરશો એટલે બ્રાઉન કલરનું થઈ જશે સોલ્યુશન પછી આપણે એને શું કરવાનું છે હીટ કરશો એટલે એ ટ્રાન્સપરન્ટ થઈ જશે એ છે તમારું ન્યુટ્રલ એફિશિયન્સીનું સોલ્યુશન ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું એક્વાઇઝ સોલ્યુશન ઓફ સબસ્ટન્સ સબસ્ટન્સનું સોલ્યુશન લીધું પછી આપણે એમાં શું એડ કરવાનું છે જે આપણું ન્યુટ્રલ એફિશિયન્સી બનાવેલું છે એ આપણે એમાં એડ કરશું જોઈએ છે શું ઓબ્ઝર્વેશન આવે તો અહીંયા વાયોલેટ કલર ઓબ્ઝર્વ થાય છે તો શું પ્રેઝન્ટ હોય સેલિસિલિક એસિડ છે એ પ્રેઝન્ટ હોઈ શકે છે લેસેન ટેસ્ટ પણ તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણા કમ્પાઉન્ડ નેચર એસિડ હોય ત્યારે લેસેન ટેસ્ટ આવે નહીં પણ જ્યારે આપણો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ હોય ત્યારે શું હોય
ઈ પ્રેઝન્ટ હોય, પણ અહીંયા આપણો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ નથી એટલે લેસ એન્ડ ટેસ્ટ છે ઈ આવશે નહીં. તો આપણા એલિમેન્ટ કયા થશે? સી એચ ઓ છે ઈ આપણા એલિમેન્ટ પ્રેઝન્ટ છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનલ ગ્રુપ અથવા તો કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ ફંક્શનલ ગ્રુપ. તો આપણે ખબર છે કે આપણા એલિમેન્ટ સબસ્ટન્સના કયા કયા છે? સી એચ ઓ. અને આપણા કમ્પાઉન્ડનો નેચર, કેમિકલ નેચર કયો છે? એસિડ. તો ફંક્શનલ ગ્રુપ કયું છે? સી ડબલ ઓ એચ. તો આપણે આગળ એના માટે ફર્ધર ટેસ્ટ કરીએ. હવે આવે છે ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ ફોર એસિડ. તેમાં પહેલી ટેસ્ટ તો આપણે કરી ગયા કે સબસ્ટન્સ લેવાનામાં સેચ્યુરેટેડ સોડિયમ બાય કાર્બોનેટ એડ કરતા જો સીઓટોના ઇફર્વન્સિસ આવે અને સાથે સબસ્ટન્સ એ ડિઝોલ્વ થઈ જાય તો શું પ્રેઝન્ટ હોય? કાર્બોક્સિલિક એસિડ છે એ પ્રેઝન્ટ હોય. અને સેકન્ડ વન કઈ છે? એફિસિયલ થ્રી વાળી ટેસ્ટ. એક વાય સોલ્યુશન લેવાનું, એમાં ફ્યુ ડ્રોપ ન્યુટ્રલ એફિસિયલ થ્રી એડ કરવાનું, અને જો વાયોલેટ કલર આવે તો શું પ્રેઝન્ટ હોય? સેલિસિલિક એસિડ છે એ મે બી પ્રેઝન્ટ હોઈ શકે. તો આ બંને ટેસ્ટથી કન્ફર્મ થાય છે કે આપણો કમ્પાઉન્ડ કયો છે? સેલિસિલિક એસિડ છે એ પ્રેઝન્ટ છે. એક વસ્તુ એડ કરવાની છે કે સોલ્યુબિલિટી ઇન વોટર. તો તમારો કમ્પાઉન્ડ છે એ વોટર સોલ્યુબલ નથી, પણ હોટ વોટરમાં સોલ્યુબલ છે. તો કયા કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય? એરોમેટિક એસિડ, ફિનોલ, એસિટાનિલાઇડ એ પ્રેઝન્ટ હોઈ શકે છે. કન્ફર્મેટિવ ટેસ્ટમાં બી એઝ ઇટ ઇઝ છે. એક્વાઇ સોલ્યુશન લેવાનું, એમાં એફિસિયલ થ્રી નાખવાનું ન્યુટ્રલ, અને જો વાયોલેટ કલર આવે તો શું પ્રેઝન્ટ હોય? સેલિસિલિક એસિડ છે એ મે બી પ્રેઝન્ટ હોઈ શકે છે. આપણે લાસ્ટમાં જોયું હતું એમ કે આપણે એક્વાઇ સોલ્યુશન લેવાનું સબસ્ટન્સનું, આપણે વોટર એડ કરશું, પછી આપણે એમાં ન્યુટ્રલ એફિસિયલ થ્રી એડ કરશું, આવી રીતે શેક કરી પછી આપણે ન્યુટ્રલ એફિસિયલ થ્રી એડ કરશું તો જોઈએ વાયોલેટ કલર આવે છે કે નહીં. જો વાયોલેટ કલર આવે તો શું પ્રેઝન્ટ હોય? સેલિસિલિક એસિડ છે એ પ્રેઝન્ટ હોય. તો અહીંયા વાયોલેટ કલર છે એ ઓબ્ઝર્વ થાય છે, તો સેલિસિલિક એસિડ છે એ પ્રેઝન્ટ છે. હવે આવે છે ફિઝિકલ કોન્સ્ટન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટમાં શું કોને કહેવાય? કે તમારો જે સોલિડ કમ્પાઉન્ડ છે એ એક 1 એટમોસ્ફિયરિક પ્રેશરે જે લિક્વિડમાં કન્વર્ટ થાય તો એને શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય છે. આ એની ડેફિનેશન છે. તો અહીંયા તમારો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે? 157 ઓન સેલ્સિયસ એ તમારો મેલ્ટિંગ પોઈન્ટ છે. હવે આવે છે તમારું ફાઇનલ રિઝલ્ટ. તેમાં આપણો કમ્પાઉન્ડનો નેમ શું છે? સેલિસિલિક એસિડ. કેમિકલ નેચર છે આપણો એસિડ. એલિમેન્ટ કયા પ્રેઝન્ટ છે? સી એચ ઓ. ફંક્શનલ ગ્રુપ આપણું છે સી ડબલ ઓ એચ. ફિઝિકલ કોન્સ્ટન્ટ છે 157 ઓન સેલ્સિયસ. અને આપણું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે બેન્ઝીનની ઉપર સી ડબલ બોન્ડ ઓ એચ અને ઓ એચ.